નમો અર્યતાણ નમો સિદ્ધાણ નમો અયર્યાણ નમો નમો લયસવણ એશો પંચન મુક્કારો સવપાવપણા મંગલાણ ચેસી પઢમ હોય મંગલમ મંગલ ભગવાન વીરો મંગલં ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલીભદ્રાદિયા જૈન ધર્મોસ્ત મંગલમ અજ્ઞાનામિરાંધાં જ્ઞાનાંજનશલાકયા નેત્રન્મી યે શ્રી ગુરવે નમઃ સો આપણો વિષય ચાલી રહ્યો છે શ્રી ઉદય સ્વામિત્વ ત્રીજા કર્મગ્રંથનો બીજો વિભાગ આ શ્રી ઉદય સ્વામિત્વ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીર શેખર સુરી મહારાજા સાહેબ દ્વારા વિરચિત છે આની અંદર આપણે ચાર ગતિના જીવો કઈ કઈ માર્ગણામાં રહે છે તે કયા કયા ગુણસ્થાનો કે કેટ કેટલા કર્મના ઉદયવાળા હોઈ શકે એની વિચારણા કરી એના બાદ આપણે શોર્ટમાં આખો ઉદય સ્વામિત્વ જોઈ રહ્યા હતા જેની અંદર સૌથી પહેલાં આપણે પચીસ માર્ગણાઓ એવી જોઈ કે જે ઓઘ એટલે કે કર્મોત્સવ મુજબ છે એના બાદ થર્ટી થ્રી માર્ગણાંઓ એવી જોઈએ કે જેની અંદર અલગ અલગ કર્મના પ્રમાણે ગ્રુપિંગ કરીને અમુક એવી માત્ર થોડી વિચારણાની જરૂરત હોય છે ઉદય સ્વામિત્વ માટે પછી સિક્સટીન માર્ગણાઓ એવી જોઈ રહ્યા હતા કે જેની અંદર કાંઈક હજી વધારે વિચારણા જરૂરી છે એની અંદર આપણે ઔદારિક મિશ્ર કાયોગ માર્ગણાને વિશે વિચારણા કરી રહ્યા હતા એમાં આપણે લાસ્ટ ક્લાસ સુધી અવધારિક મિશ્ર કાયોગનો આ વાળો ફર્સ્ટ વાળો જે છે એ જોયું કે જે ગાથા મુજબ છે પછી અલગ અલગ મતના હિસાબે આપણે કોમ્બિનેશન્સ કરીને જોઈ રહ્યા હતા શરીર પર્યાપ્તિ પૂરી થાય ત્યાં સુધી અવધારીક મિશ્રપણું અને નિદ્રા પાંચનો ઉદય શરીર પર્યાપ્તિ પૂરી થાય ત્યાં સુધી એવું કોમ્બિનેશન હોય તો નાઇન્ટી સિક્સ કર્મ ઉદય યોગ્ય ઉગે પછી શરીર પર્યાપ્તિ પૂરી થાય ત્યાં સુધી અધારિક મિશ્રપણું ગણેલું અને છેણદિત્રિકનો ઉદય શરીર પર્યાપ્તિ પૂરી થયા પછી થાય એવું કોમ્બિનેશન લઈએ તો નાઇન્ટી એઇટ કર્મો ઉદય યોગ્ય ઓઘે પછી શરીર પર્યાપ્તિ પૂરી થયા સુધી ઓદારિક મિશ્રક આયોગ હોય અને નિદ્રા પાંચનો ઉદય આહાર પર્યાપ્તિથી કરીને ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થયા સુધી પણ હોય એવા પ્રકારનું મતોનું કોમ્બિનેશન લઈએ તો એકસો એક કર્મ ઓઘે ઉદય યોગ્ય અહીંયા સુધી આપણે જોયું તો હવે આગળ આ જોઈએ આની અંદર કેવું કોમ્બિનેશન છે તો સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂરી થયા સુધી અવદારિક મિશ્ર કાયોગ અને નિદ્રા પાંચનો ઉદય શરીર પર્યાપ્તિ પૂરી થયા પછી થાય એવું કોમ્બિનેશન આ બંનેનું હવે એના હિસાબે અહીંયા આપણે શું જાણી શકીએ સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂરી થયા સુધી અવધારિક મિશ્રપણું છે અને સર્વ પર્યાપ્તિ પૂરી થઈ જાય એના બાદ અવદારિક કાયોગ સ્ટાર્ટ થશે પણ નિદ્રા પાંચનો ઉદય ક્યારથી કહ્યું છે તો શરીર પર્યાપ્તિ પૂરી થયા પછી થાય છે ને આ સરળ પર્યાપ્તિ પૂરી થાય ત્યાર સુધી અવધારિક મિસ્ટક આયોગ ગણેલું છે એના હિસાબે શું થયું કે સ્વયગ્ય બધી પર્યાપ્તિ પૂરી કરતો હશે એના વચમાં ત્યાં શરીર પર્યાપ્તિ પૂરી થઈ જશે અને નિદ્રા પાંચનો ઉદય ચાલુ થઈ જશે એના હિસાબે આની અંદર આપણને ઓઘમાં નિદ્રા પાંચના ઉદયને રાખવાનું છે સાથે સાથે પરાઘાત આઠ કર્મ કે જે કેવા છે શરીર પર્યાપ્તિ શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ ને ભાષા પર્યાપ્તિ યથાયોગ્ય જ્યારે પૂરી થાય ત્યારે એ પરાઘાત આદિ આઠ યથા યોગ્ય ટાઈમે ઉદયમાં આવી જતા હોય છે એવું આપણે જાણેલું હતું ને પણ અહીંયા કેવું છે સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂરી થયા સુધી અધારિક મિશ્ર છે એટલે શરીર પર્યાપ્તિ પૂરી થઈ જશે ત્યારે પરાઘાત આ તપુદ્યોત વ્યાયોગતિ બે એમનો ઉદય થઈ જશે પછી શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ પૂરી થઈ જશે ત્યારે શ્વાસોચ્વાસ નામ કર્મનો ઉદય થઈ જશે ભાષા પર્યાપ્તિ પૂરી થઈ જશે ત્યારે સ્વર દ્વીકનો ઉદય થઈ જશે એના હિસાબે ઓકે પરાગાતાદી આઠ અહીંયા જે આપણે કાઢતા હતા એને કાઢવાનું નથી પણ રાખવાનું છે ઉદય યોગ્ય એ જ રીતે નિદ્રા પાંચનો પણ ઉદય અહીંયા રાખવાનો છે ઉદય યોગ્ય ઓકે હવે આગળ જોઈએ કે એકસો નવનો ફિગર કઈ રીતે આવ્યો તે સૌથી પહેલાં કર્મોત્સવની અંદર વન ટ્વેન્ટી ટુ હતા અહીંયા છે વન ઝીરો નાઇન ફરક છે થોર્ટિન કર્મોનું કયા થોર્ટિન છે એ તો વૈક્રીય અષ્ટકનો ફરક છે કારણ કે દેવ અને નારકીઓને અવધારિક મિશ્રપણું હોતું જ નથી અને વૈક્રીય અષ્ટકની અંદર દેવત્રીક નરકત્રિક ત્રિક વૈક્રિયદ્વીક છે એ ભવધારણીય વૈક્રીય શરીરના હિસાબે વિચારણા કરવાથી માત્ર દેવ અને નારકીઓને વિષયનું વૈક્રીય દ્વીક ગણેલી છે એના હિસાબે વૈક્રી અષ્ટક સંપૂર્ણ અહીંયા ઓઘમાંથી આપણે કાઢી મૂકીએ છીએ પછી આહારક દ્વિક કાઢી મૂક્યું અનુપુરી મિશ્ર મિશ્રમોનીય કર્મ આ ટોટલ છોટીન કર્મો અહીંયા કાઢ્યા છે ઓઘમાંથી કર્મસ સાથે કમ્પેર કરતા એમાં વૈક્રી અષ્ટક આહારક દ્વિક મનુષ્યાનુપુરી અનુપુરી મિશ્ર મિશ્રમોની એ બધાનો રીઝન સેમ જ છે આગળ આપણે જે જોયું હતું એના જ રીતે સેમ વૈક્રી અષ્ટકનું રીઝન હમણાં જાણ્યું આહારક દ્વીક શા માટે નથી ઉદય યોગ્ય ઓઘમાંથી શા માટે કાઢ્યું તો જ્યારે અવધારિક મિશ્રપણું હોય અવધારિક મિશ્ર કાયક ચાલુ હોય ત્યારે આહારક શરીર આહારક અંગોપાંગ નામકર્મનો ઉદય નહીં હોય અને જ્યારે આહારક કાયક ચાલુ હોય ત્યારે અવદારિક શરીર અવધારિક અંગોપાંગ નામકર્મનો ઉદય નહીં હોય એ રીતે આપણે જાણેલ હતું એના જ હિસાબે અહીંયા આહારક દ્વીકનો ઉદય ઓઘમાંથી કાઢેલું છે પછી મનુષ્યાનપૂરી પુરી શા માટે કાઢ્યું તો આગળ આપણે જાણેલ છે એ સેમ રીઝન કે અવધારિક મિશ્રપણું પ્રીવિયસ ભાવમાંથી તિર્યંજ અથવા તો મનુષ્ય ભાવની અંદર આવેલા હોય અને ઉત્પત્તિના સ્થાને આવ્યા બાદ બીજા સમયથી કરીને સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાર સુધી અવધારિક મિશ્ર કાયબ હોય છે પણ આનુપૂરીઓનો ઉદય ક્યારે થાય તો ભાવ બદલતા ટાઈમે જો ગતિ કરે જીવ ત્યારે એ ઉદયમાં આવે પણ ઉત્પત્તિ સ્થાને એક વખત આવી ગયો ત્યારે પછી આ આનુપુરી નામકરણનો ઉદય નહીં થાય એના હિસાબે જ્યારે ઔદારિક મિશ્રક આયોગ ચાલુ હોય ત્યારે કોઈ પણ ટાઈપની આનુપુરીનો ઉદય નહીં થાય વૈકરી અષ્ટકની અંદર આપણે પહેલાંથી જ દેવાનુપુરી અને નરકાનુપુરી ગણિત લીધી હતી બાકી રહેલી મનુષાનું અને તિરિયનુપુરી અહીંયા આપણે કાઢી એના બાદ મિશ્રમોન્ય કર્મ કાઢ્યું કારણ ત્રીજો ગુણસ્થાનક આ માર્કડાની અંદર નહીં આવશે આ રીતે થર્ટીન કર્મો અહીંયા આપણે ઓગમાંથી કાઢ્યા છે કર્મસવ સાથે કમ્પેર કરતા એકસો નવ કર્મ ઉદય યોગ્ય છે ઓકે પછી હવે પહેલાં ગુણસ્થાન અહીંયા જોઈએ કેટલા છે તો એકસો સાત કર્મસવની અંદર હંડ્રેડ સેવન્ટીન હતા અહીંયા છે વન ઝીરો સેવન ફરક છે દસ કર્મનું કયા દસનું ફરક થયેલું છે વૈકરી અષ્ટક મનુષ્યાનુપૂર્વી તિર્યંચ અનુપૂર્વી બસ જે આપણે ઓઘમાંથી કાઢી છે એમનો ફરક છે કર્મત્સવ સાથે કમ્પેર કરીએ તો પછી બીજા ગુણસ્થાન જોઈએ તો નાઇન્ટી કર્મ છે ઉદય યોગ્ય કર્મોત્સવની અંદર કેટલા હતા તો હંડ્રેડ એન્ડ લેવન હતા અહીંયા છે નાઇન્ટી ટ્વેન્ટી વનનો ફરક છે કયા કયા ટ્વેન્ટી વનનો ફરક છે તે જોઈએ તો વૈક્રી અષ્ટકમાંથી નરકાનુપુરી છોડીને બાકીના સાત એના બાદ પરાઘાતાદિ આઠમાંથી સાત કર્મ આતપ નામ કર્મ એને છોડીને પછી પૂર્વી તિર્યંચાનું પૂર્વી અને નિદ્રા પાંચ આ રીતે ટોટલ ટ્વેન્ટી વન કર્મોનો અહીંયા ફરક પડેલો છે હવે અહીંયા આપણે પરાઘાતાદિ સાત અને નિદ્રા પાંચ શા માટે કાઢી કારણ આ કયું છે ગુણસ્થાનક તો બીજો છે અને બીજો ગુણસ્થાનક અવદારિક મિશ્ર આયોગ હોતે છતે જ્યારે હોય તો એ માત્ર શરીર પર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાર સુધી હોય એના બાદ નહીં હોય બીજો ગુણસ્થાનક અને અહીંયા આ મતના હિસાબે શું છે નિદ્રા પાંચનો ઉદય શરીર પર્યાપ્તિ પૂરી થયા પછી થાય પણ આ બીજો ગુણસ્થાનક શરીર પર્યાપ્તિ પૂરી થયા પછી તો નહીં રહેશે એના પહેલાં જ નીકળી ગયેલું હશે એના હિસાબે અહીંયા આપણે નિદ્રા પાંચ કાઢી ડિફરન્સમાં એને ગણી પ્લસ પરાઘાત આદિ સાત કર્મ એને પણ શા માટે અહીંયા માઇનસ કરી લીધો આપણે પહેલે તો તે હતા ઉદય યોગ્ય બીજે શા માટે નથી તો સેમ રીઝન બીજો ગુણસ્થાનક અહીંયા અવદારિક મિશ્રક આયોગની અંદર શરીર પર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાર સુધી જ છે માત્ર પણ એ પરાઘાત ઉદ્યોગ વિઆયોગતિ બે આ જે કર્મો છે તેમનો ઉદય શરીર પર્યાપ્તિ પૂરી થાય એના બાદ થાય અને ઉચ્છ્વાસ નામ કર્મનો ઉદય શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ પૂરી થયા પછી થાય ભાષા પર્યાપ્તિ પૂરી થયા પછી સ્વર્દિકનો ઉદય થાય પણ અહીંયા આ ગુણસ્થાનક તો શરીર પર્યાપ્તિ પૂરી થયા પહેલાં જ નીકળી જશે એટલે પરાઘાત આદિ સાત કર્મનો તો અહીંયા થઈ જ નહીં શકશે આતપ નામ કર્મ પણ આપણે એ જ માટે કાઢતા હતા કર્મોત્સવની અંદરથી બીજા ગુણસ્થાનકેથી સેમ રીઝન ત્યાં હતું એમ એટલે આ થયું આપણે શા માટે કાઢ્યું તે જોયું પછી માનસ ચાંદનપુરી અને તિર્યંચાનું પૂરી તો પહેલાં જ આપણે ઓગમાંથી જ કાઢેલ છે એ જ છે અને વૈક્રી અષ્ટકમાંથી નરકાનુપુરી છોડીને બાકીના સાત કર્મ એ પણ આપણે ઓગમાંથી કાઢેલા છે એ જ છે અને પૂરીને આપણે કર્મોત્સવની અંદર કાઢતા જ હતા એટલે આપણે અહીંયા નથી ગણેલું આ રીતે આ ટ્વેન્ટી વન કર્મ આપણે જોયા કે જે ડિફરન્સમાં આવે છે કર્મોત્સવની સાથે કમ્પેર કરીએ બીજો ગુણસ્થાનક અહીંયા તો પછી નેક્સ્ટ જોઈએ ચોથો ગુણસ્થાનક ચોથા ગુણસ્થાનકે નાઇન્ટી ટુ કર્મ ઉદય યોગ્ય છે કર્મોત્સવની અંદર એકસો ચાર હતા અહીંયા છે નાઇન્ટી ટુ બાર કર્મનો ફરક છે કયા ટ્વેલ્વ છે તો વૈક્રી અષ્ટક પૂર્વી તિર્યંજાનો પૂર્વી નપુસકવેદ સ્ત્રીવેદ આ ટોટલ ટ્વેલ્વ કર્મોનો ફરક છે અહીંયા હવે અહીંયા પરાઘાત આદિ સાત કર્મનો ફરક નહીં થશે ન તો નિદ્રાઓનો ફરક થશે કારણ શું છે કારણ આનો મત કેવું છે સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂરી થયા સુધી ઔદારિક મિશ્રપણો છે અને નિદ્રા પાંચનો ઉદય શરીર પર્યાપ્તિ પૂરી થયા પછી થાય આમ મતનો કોમ્બિનેશન લીધો છે એના હિસાબે અહીંયા ચોથા ગુણસ્થાનથી આપણને પરાગાતાદિ સાત કર્મ માઇનસ નહીં કરવાના અને નિદ્રા પાંચને પણ માઇનસ નથી કરવાનું બધા ઉદય યોગ્ય રહેશે અહીંયા અને સ્ત્રીવેદ અને વેદ આગળ આપણે જે પ્રમાણે માઇનસ કરેલ હતું એ જ રૂલથી અહીંયા પણ માઇનસ થઈ જાય છે તિર્યંચ અથવા તો મનુષ્ય બનતો જીવ પ્રિવિયસ ભવમાંથી જો ચોથો ગુણસ્થાનક લઈને આવતો હોય તો તે કમ્પલસરી પુરુષવેદ સહિત ઉત્પન્ન થાય પણ નપુંસક વેદી અથવા તો સ્ત્રીવેદી તરીકે ઉત્પન્ન નહીં થાય એના હિસાબે અહીંયા પુરુષવેદ જ માત્ર રાખ્યું છે ઉદય યોગ્ય અને સ્ત્રીવેદ નપુંસક વેદને માઇનસ કરી લીધું ચોથા ગુણસ્થાનથી આ રીતે આપણે જોયું આવાળું કોમ્બિનેશન પછી નેક્સ્ટ જોઈએ આવાળું જેની અંદર કેવું કોમ્બિનેશન છે કે સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂરી થયા સુધી ઔદારિક મિશ્રપણું અને થી ત્રિકનો ઉદય શરીર પર્યાપ્તિ પૂરી થયા પછી થાય એવું તો આની અંદર પરાઘાત આદિ આઠે કર્મનો ઉદય પોસિબલ રહેશે ઓઘે અને નિદ્રા પાંચેનું પણ ઉદય ઓઘે પોસિબલ રહેશે કારણ કોમ્બિનેશન જ એવું છે મતોનું સ્વયોગ્ય સર્વપર્યાપ્તિ પૂરી થયા સુધી અવધારિક મિશ્રક આયોગ અને તિણ ત્રીકનો ઉદય શરીર પર્યાપ્તિ પૂરી થયા પછી થાય એના હિસાબે શું બતાવ્યું નિદ્રાદ્વિકનો ઉદય પહેલાંથી જ પોસિબલ છે પણ ખીણદિત્રીકનો ઉદય શરીર પર્યાપ્તિ પૂરી થયા પછી થશે અને આ સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂરી થયા સુધી અવધારિક મિશ્ર છે તો અવધારિક મિશ્ર કાયક જ્યારે ચાલુ હશે ત્યારે નિદ્રા દ્વિકનો ઉદય હશે અને વચમાં શરીર પર્યાપ્તિ પૂરી થશે એના બાદ થિણદ્વિત્રીકનો પણ ઉદય પોસિબલ થઈ જશે અવધારિક મિશ્ર કાયક હોતે જતે એના હિસાબે ઓઘમાં પાંચેય નિદ્રાનો ઉદય પોસિબલ રાખ્યો અને શરીર પર્યાપ્તિ પૂરી થયા પછી યથા યોગ્ય પર્યાપ્તિ પૂરી થતાં જે કર્મ ઉદયમાં આવે એવા પરાઘાતાદી આઠ કર્મ એ પણ ઓગે ઉદય યોગ્ય રહી જશે એટલે અહીંયા આગળ આપણે જે જોયું હતું એકસો નવનું આ ફિગર એ જ સેમ અહીંયા પણ રહેશે એની અંદર કોઈ ફેરફાર નહીં થશે કઈ રીતે છે એ જોઈએ તો વન ઝીરો નાઇન કર્મસ્થની અંદર વન ટ્વેન્ટી ટુ હતા અહીંયા છે એકસો નવ ફરક છે તેરનું વૈક્રી અષ્ટકનું ફરક આર દ્વિક મનુષ્યાનપુરી તિર્યંચાનપુરી મિશ્ર મોન્ય કર્મ આ ટોટલ થર્ટીન કર્મનું ફરક છે કર્મોત્સવ સાથે કમ્પેર કરીએ આના ઓઘને તો પહેલાં ગુણસ્થાન જોઈએ તો હન્ડ્રેડ એન્ડ સેવન કર્મ ઉદય યોગ્ય છે કર્મોત્સવની અંદર હન્ડ્રેડ એન્ડ સેવન્ટીન હતા અહીંયા વન ઝીરો સેવન છે દસ કર્મનું ફરક છે કયા દસનું તો વૈક્રી અષ્ટક મનુષ્યાનુપૂર્વી તિર્યંચાનું પૂર્વી બસ પછી બીજા ગુણસ્થાનકે જોઈએ તો કર્મોત્સવની અંદર હન્ડ્રેડ એન્ડ ઇલેવન હતા અહીંયા છે નાઇન્ટી ટુ ફરક છે નાઇન્ટીનનો એ હવે કયા કયાનો ફરક છે તો વૈક્રી અષ્ટકમાંથી નરકાનુપૂરી છોડીને બાકીના સાત પરાઘાતાદિ આઠમાંથી આતપ નામ કર્મને છોડીને બાકીના સાત મનુષ્યાનુપૂર્વી તિર્યંચાનું પૂરી અને થિણદી ત્રિક આટલાનું ફરક છે હવે અહીંયા આપણે પરાઘાત આદિ સાત શા માટે માઇનસ કર્યું અને અનેધિત્રિક શા માટે માઇનસ કર્યું તો આની અંદર પરાઘાત આદિ સાતનો ઉદય ક્યારે થાય તો શરીર પર્યાપ્તિ પૂરી થઈ જાય એના બાદ ઉદય થાય યથાગોગ્ય ટાઈમે અને બીજો ગુણસ્થાનક ઔદારિક મિશ્રપણું હોતે છતે ક્યારે હોય તો માત્ર શરીર પર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાર સુધી જ હોઈ શકે એના બાદ નહીં હોય એના હિસાબે પરાઘાત આદિ આઠ કર્મ જે છે એનો ઉદય અહીંયા નહીં હશે બીજા ગુણસ્થાનકે પછી થિણધિત ત્રિક આપણે શા માટે માઇનસ કર્યું બીજે તો થિણધિક ત્રિકનો ઉદય શરીર પર્યાપ્તિ પૂરી થયા પછી થાય પણ આ બીજા ગુણસ્થાનક શરીર પર્યાપ્તિ પૂરી થયા બાદ નહીં ટકે એના હિસાબે આપણે અહીંયા થિણધિત્રિકને પણ માઇનસ કર્યું છે બીજા ગુણસ્થાનકેથી આ રીતે આ નાઇન્ટીન કર્મોનો ફરક થાય આ વાળા કોમ્બિનેશન મુજબ કર્મોત્વ સાથે કમ્પેર કરીએ તો પછી ચોથો ગુણસ્થાનક જોઈએ ત્યાં વન ઝીરો ફોર છે કર્મસ્તવના ને અહીંયા છે નાઇન્ટી ટુ કર્મ ફરક છે બાર કર્મોનું કયા બારનું છે વૈક્રી અષ્ટક મનુષ્યાનપૂર્વી તિર્યંચાનપૂર્વી નપુંસકવેદ સ્ત્રીવેદ આ ટ્વેલ્લ કર્મોનું ફરક છે એનો રીઝન આગળ અહીંયા આપણે જે જોઈએ તો એ જ સેમ છે આની અંદર બંનેમાં કોઈ ફેરફાર નથી પછી હવે તેરમું ગુણસ્થાનક જોઈએ આ કોમ્બિનેશન મુજબ પણ તેરમું ગુણસ્થાનક આ કોમ્બિનેશન મુજબ પણ તેરમું ગુણસ્થાનક ત્યાં થર્ટી સિક્સ જ છે સેમ કર્મોત્સવ મુજબ ફોર્ટી ટુ હતા અહીંયા છે થર્ટી સિક્સ તેરમે ઉદય યોગ્ય ફરક છે છ કર્મોનું પરાઘાત ઉછ્વાસ વ્યયોગતિ બે સ્વર બે એ છ કર્મોનું ફરક છે આપણે ઓગમાંથી જ કાટી મૂક્યા છે એમનો કર્મોત્સવ સાથે કમ્પેર કરીએ તો એ જ રીતે અહીંયા પણ સેમ એમનો જ ફરક છે પછી નેક્સ્ટ આ વાળું કોમ્બિનેશન લઈએ આની અંદર શું છે સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂરી થયા સુધી અવદારિક મિશ્ર પણ અને નિદ્રા પાંચનો ઉદય આહાર પર્યાપ્તિથી ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા સુધી પણ હોય આ વાળું કોમ્બિનેશન લઈએ તો એના હિસાબે શું થઈ જાય સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂરી થયા સુધી અવદારિક મિશ્ર કાયક રહે એના હિસાબે પરાઘાતાદી આઠ કર્મ અહીંયાથી માઇનસ નથી કરવાના એ થયું ફર્સ્ટ લાઈન મુજબ પછી નિદ્રા પાંચનો ઉદય આહાર પર્યાપ્તિથી કરીને ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા સુધી પણ એના હિસાબે નિદ્રા પાંચનો ઉદય પણ અહીંયા રાખવાનું આ બંનેનું કોમ્બિનેશન લઈએ તો એમ પછી હવે વન ઝીરો નાઇનનો ફિગર પ્રીવિયસલી અહીંયા આપણે જે જોયું છે એ જ રીતે છે સેમ ટુ સેમ એ આપણે અહીંયા ગણી લઈએ કર્મોત્સવની અંદર વન ટ્વેન્ટી ટુ હોય છે ઓઘે અહીંયા છે વન ઝીરો નાઇન ફરક છે થર્ટીનનું કયા થર્ટીન તો વૈક્રી અષ્ટક આરક દ્વિક મનુષ્યાનપુરી તિર્યંચાનું મિશ્ર મિશ્રમોન્ય કર્મ આ થર્ટીનનું ફરક છે ઓકે પહેલાં ગુણસ્થાન જોઈએ તો કર્મોત્સવમાં હન્ડ્રેડ એન્ડ સેવન્ટીન હતા અહીંયા છે વન ઝીરો સેવન દસ કર્મનું ફરક છે કયા દસ તો વૈક્રી અષ્ટક મનુષ્યાનપુરી તિર્યંચાનું પછી બીજા ગુણસ્થાનકે જોઈએ તો હંડ્રેડ એન્ડ લેવન હતા કર્મોત્સવમાં અહીંયા છે નાઇન્ટી ફાઇવ ફરક છે 16 કર્મોનું કયા શિક્ષીનનું ફરક છે તો વૈકરી અષ્ટકમાંથી નરકાનપુરી છોડીને બાકીના સાત પરાઘાત આદિ આઠ કર્મમાંથી આતપને છોડીને બાકીના સાત મનુષ્યાનુપૂરી તિરંજાનુપૂર્વી આ સિક્ષ્ટીન કર્મનું ફરક અહીંયા છે બીજા ગુણસ્થાનો કે સાથે કમ્પેર કરીએ તો હવે અહીંયા આપણે નિદ્રા પાંચને શા માટે રાખી છે ઉદય યોગ્ય પ્રીવિયસલી અહીંયા આ વાળા કોમ્બિનેશનની અંદરથી તો આપણે નિદ્રા પાંચે ને કાઢી મૂક્યું હતું આ વાળા કોમ્બિનેશનની અંદર નિદ્રા બે ને ઉદય યોગ્ય રાખી હતી માત્ર છીણદી ત્રિકને કાઢી હતી ઉદયમાંથી પછી આ વાળા કોમ્બિનેશનની અંદર આપણે નિદ્રા પાંચે ને ઉદય યોગ્ય રાખી મૂકી છે બીજા ગુણસ્થાન એ શા માટે કારણ એમના મત એવા છે કેવા કેવા મતો છે તો આ ફર્સ્ટવાળા આવાળા મતની અંદર કેવું હતું નિદ્રા પાંચનો ઉદય શરીર પર્યાપ્તિ પૂરી થયા પછી થાય અને બીજા ગુણસ્થાનક માટે જનરલ એ જ રૂલ છે કે શરીર પર્યાપ્તિ પૂરી થતાં પહેલાં જ બીજો ગુણસ્થાનક નીકળી જાય તો એ જે છે એની સાથે આને લાગુ કરીએ નિદ્રા પાંચનો ઉદય શરીર પર્યાપ્તિ પૂરી થયા પછી થાય એના હિસાબે આ મતની અંદર જે બીજો ગુણસ્થાનક છે એની અંદર નિદ્રા પાંચનો ઉદય નહીં થશે પછી આ મતની અંદર ત્રીકનો ઉદય શરીર પર્યાપ્તિ પૂરી થયા પછી થાય અને નિદ્રા દ્વિકનો ઉદય એના પહેલાં પણ પોસિબલ છે એના હિસાબે અહીંયા નિદ્રા દ્વિકનો ઉદય આપણે રાખ્યું હતું પોસિબલ બીજા ગુણસ્થાન પણ ત્રીકનો ઉદય માઇનસ કરી લીધું હતું અને છેલ્લું આ વાળા મતની અંદર નિદ્રા પાંચનો ઉદય આહાર પર્યાપ્તિથી ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થયા સુધી પણ હોય એવું મત છે એના હિસાબે નિદ્રા પાંચે પાંચનો ઉદય અહીંયા આપણે રાખ્યો છે બીજા ગુણસ્થાનકે ભલે બીજા ગુણસ્થાન અહીંયા શરીર પર્યાપ્તિ પૂરી થતા પહેલાં નીકળી જાય તો પણ કારણ અહીંયા મત જ કેવું છે કે આહાર પર્યાપ્તિથી ઇન્દ્રિય પર્યાપ્તિ સુધી પણ નિદ્રા પાંચેનો ઉદય પોસિબલ છે એના હિસાબે અહીંયા આપણે બીજા ગુણસ્થાનકે પણ નિદ્રા પાંચનો ઉદય રાખ્યો છે પોસિબલ એના હિસાબે અહીંયા નાઇન્ટી ફાઈવ કર્મનો ઉદય પોસિબલ છે બીજા ગુણસ્થાનકે પછી ચોથો ગુણસ્થાનક જોઈએ તો અહીંયા નાઇન્ટી ટુ કર્મ છે ઉદય યોગ્ય પ્રીવિયસલી અહીંયા જે આપણે જોયું તો એ જ રીતે છે સેમ નાઇન્ટી ટુ કર્મોત્સવ સાથે કમ્પેર કરીએ તો કર્મોત્સવમાં એકસો ચાર હતા અહીંયા છે નાઇન્ટી ટુ બાર કર્મોનું ફરક છે કયા બારનું તો વૈકરી અષ્ટક મનો ચાનપુરી તિર્ય ચાનપુરી અને સ્ત્રીવેદ આ રીતે ટોટલ બાર કર્મનો ફરક અહીંયા થયેલું છે ચોથા ગુણસ્થાન કર્મોત્સવ સાથે કમ્પેર કરીએ તો વૈક્રિય અષ્ટક તો આપણે સમજી શકીએ મનુષ્ય અનુપુરી તિર્યંચ અનુપુરી પણ સમજ્યા ઓગમાંથી જ બધા કાઢ્યા છે સ્ત્રીવેદ અને નપુંસકવેદને અહીંયા આપણે એડિશનલી એ રૂલ મુજબ કાઢ્યું છે રૂલ કયો છે તો રૂલ આપણને યાદ રાખવાનો રૂલ કેવું કે ચોથો ગુણસ્થાનક લઈને કોઈ જીવ તિર્યંચ અથવા તો મનુષ્યપણે ઉત્પન્ન થવાનું હોય તો તે કમ્પલસરી પુરુષવેદ સહિત ઉત્પન્ન થાય પણ વેદી તરીકે અથવા તો સ્ત્રીવેદી તરીકે ઉત્પન્ન નહીં થાય એના હિસાબે વેદ મોન્ય અને સ્ત્રીવેદ એ પણ આપણે અહીંયા ચોથા ગુણસ્થાનકેથી કાઢ્યું છે ઉદય યોગ્ય નથી રાખ્યું એને કર્મ સૌ સાથે કમ્પેર કરતા પછી હવે લાસ્ટ તેરમા ગુણસ્થાનકે જોઈએ તો થર્ટી સિક્સ કર્મ છે ઉદય યોગ્ય આ મતના કોમ્બિનેશન મુજબ પણ એની અંદર પ્રિવિયસલી જે આપણે જોયા છે એના જ મુજબ છે સેમ એની અંદર કોઈ પણ ફેરફાર નથી થર્ટી સિક્સ કર્મ છે ઉદય યોગ્ય કર્મસવ સાથે કમ્પેર કરીએ તો કર્મસ્વની અંદર ફોર્ટી ટુ હતા અહીંયા છે થર્ટી સિક્સ ફરક છે છ કર્મનું કયા છનું ફરક છે તો પરાઘાત ઉચ્છ્વાસ ગતિ બે સ્વર બે આ જે આપણે ઓગમાંથી જ કાઢી મૂક્યા છે એમનું ફરક છે બસ બાકી સેમ જ છે થર્ટી સિક્સ કર્મ અહીંયા આપણે જે જોયા હતા એના મુજબ આ રીતે ઔદારિક મિશ્રક આયોગ માર્ગડાની અંદર આપણે ગાથા મુજબ કેવું બતાવેલું છે તે જોયું એના બાદ જે મતાંતરો છે એ મતના હિસાબે એમના કોમ્બિનેશન્સ લઈએ તો પછી કેવા કેવા ટાઈપના કોમ્બિનેશન ફોર્મ થઈ જાય તે જોયું અને એ પણ જોયું કે ગાથા મુજબ જે બતાવેલું છે એની અંદર શા માટે આપણને કન્ફ્યુઝન થાય છે તે અને એના વિશે વિશેષ જ્ઞાની ભગવંતો જાણે કે શા માટે તેઓએ ગાથા મુજબ ઓઘમાંથી પરાગાથા આદિ આઠને તો કાઢ્યા પણ નિદ્રા પાંચને રાખી મૂકી છે ઓઘે ઉદય યોગ્ય અને પહેલાં ગુણસ્થાન એ નિદ્રા પાંચને રાખી છે પણ બીજે અને ચોથે નિદ્રા પાંચનો ઉદય નથી રાખ્યો એ શા માટે તે જ્ઞાની ભગવંતો જાણે બાકી આ જે મતો છે એના કોમ્બિનેશન મુજબ કેવા પ્રમાણેનું ઉદય સ્વામિત્વ હોવું જોઈએ તે આપણે જોયું હવે આજનો સમય અહીંયા આપણો થયો છે આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મીચ્છામી દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ પ્રણામ બધા છાતામાં રહેજો જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો સર્વ વીતી તરફ આગળ વધજો અને મનુષ્યભાવ સફળ કરજો